વધે વાત સુરતની, તો સુરતના ડિંડોલી બ્રિજ પર ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. પાંડેસરાથી પૂઠા ભરેલી ટ્રક મોરબી જતા ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. આગને કારણે ટ્રકમાં રહેલ સામાન બળીને ખાક થયો છે, ત્યારે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે. પૂઠા ભરી મોરબી જતી ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો આબજુરાજો રસ્તા પર દોડી આવ્યા હતા, ત્યારે ટ્રકમાં લાગેલી આગ પર હાલમાં કાબુ મેળવી લેવાયો છે. ફાયર વિભાગ દ્વારા આ આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગની ઘટનાથી આસપાસમાં લોકો પણ દોડી આવ્યા હતા. સુરતના ડિંડોલી બ્રિજ પર ટ્રકમાં આગ લાગી હતી, ભીષણ આગ, જેના કારણે આપ જોઈ રહ્યા છો ટ્રકમાં જે સામાન હતો બળીને ખાક થયો હતો. બીજી તરફ આસપાસ લોકોના ટોળા જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ પણ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ટ્રકમાં લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો. ટ્રક પૂંછા ભરેલી હતી જેમાં આગ લાગી હતી, ત્યારે આગની આ ઘટનામાં તમામ સામાન બળીને ખાક થયો છે. સુરત ડિંડોલીમાં સંજીવની હેલ્થ કેરમાં લોકોનો હંગામો જોવા મળ્યો છે. તબીબ અને કમ્પાઉન્ડર સામે વિરોધ નોંધાવાઈ રહ્યો છે. સારવાર લેવા આવતી મહિલાઓની છેડતી સાથે જે વિડીયો છે તે ઉતારતા વિવાદ થયો છે. મહિલા પરિવાર દ્વારા તબીબ અને કમ્પાઉન્ડરને માર મારવામાં આવ્યો છે, ત્યારે પોલીસના હવાલે આ કરવામાં આવ્યો છે. કમ્પાઉન્ડરને માર મારીને હંગામો મચ્યો. આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો રોષે ભરાઈને અહીં હોબાળો મચાવ્યો હતો. લોકોનું કહેવું છે કે તબીબ અને કમ્પાઉન્ડર જે મહિલાઓ સાથે છેડતી કરે છે તેનો વિડીયો તારવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉશ્કેરાયેલા લોકોએ કમ્પાઉન્ડરને માર માર્યો હતો. તો તબીબ અને કમ્પાઉન્ડરને માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપવામાં આવ્યો છે. ડિંડોલીમાં સંજીવની હેલ્થ કેરમાં લોકોએ હોબાળો મચાવ્યો. હંગામાના દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો, વધુ માહિતી આપશે સંવાદદાતા કીર્તેશ. કીર્તેશ, જે આખી ઘટના રહી છે, લોકોનો આરોપ છે કે તબીબ અને કમ્પાઉન્ડર મહિલાઓની છેડતી કરે છે, શું છે ઘટનાની વધુ હકીકત? ચોક્કસપણે સુરતના ડિંડોલી વિસ્તારમાં સંજીવની હેલ્થ નામની ક્લિનિક આવી છે, ત્યાં મસાજ દર્દીઓને મસાજ અને ફિઝિયોથેરાપી આપવાનું આખું આ દવાખાનું હતું. ત્યાં આગળ એક મહિલા તેના પરિવાર સાથે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. તેનો આક્ષેપ હતો કે હોસ્પિટલમાં કામ કરતો કમ્પાઉન્ડર મહિલાઓની જે સમયે ટ્રીટમેન્ટ કરે છે તે સમયે તેમના મોબાઈલમાં વિડીયો ઉતારતો હતો, તેને લઈને હંગામો છે. તો આ મહિલાના પરિવાર દ્વારા આ તબીબ અને તેના કમ્પાઉન્ડર મેથી પાક ચખાડી પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. અજીવ સાથે આ કોઈ ક્લિનિક હતું. ક્લિનિકમાં કમ્પાઉન્ડર જે રીતે મહિલાઓ સારવાર માટે આવતી હતી તેની છેડતી પણ કરતો હતો અને છેડતી બાદ તેમના મોબાઈલ વિડીયો પણ ઉતારતો હતો, તેને લઈને હોબાળો મળતો હતો. જોકે પોલીસે આ મામલે મોડી રાત્રે ગુનો દાખલ પણ કર્યો છે. જી કીર્તેશ, કેટલી મહિલાઓ દ્વારા આ પ્રકારની વાત કહેવામાં આવી છે, જણાવવામાં આવી છે, કેવા આરોપો થઈ રહ્યા છે? ચોક્કસપણે આ ક્લિનિકમાં લાંબા સમયથી વિસ્તારમાં રહેતી મહિલાઓ ફિઝિયોથેરાપી ની ટ્રીટમેન્ટ લેવા આવતી હતી. જોકે એક મહિલા દ્વારા આ સમગ્ર મામલે બહાર આવી અને આક્ષેપો કરવામાં આવે છે. હજુ સુધી અન્ય કોઈ મહિલાઓ આવી નથી, પણ જે મહિલાનો વિડીયો ઉતારવામાં આવ્યો છે એ મહિલા એમના પરિવાર સાથે આવી અને ગઈકાલે હોબાળો મચાવ્યો હતો. જોકે પોલીસ હવે આજ રોજ આ સારવાર લેવા આવતી અન્ય મહિલાઓ જોડે છેડતી થઈ છે કે કેમ તે મામલે તપાસ શરૂ કરે તેવી શક્યતાઓ હાલ દર્શાઈ રહી છે. કીર્તેશ, આભાર માહિતી બદલ. તો પોલીસે હાલમાં ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. છોટાઉદેપુરના નસવાડીની કાકડીયા નર્મદા માઇનોર કેનાલમાં કૂવામાં ભંગાણ થતાં હજારો લીટર પાણી વેડફાયું છે. કૂવાની બાજુમાંથી કોતરોમાં હજારો લીટર પાણી વહી ગયું હતું. એક તરફ ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી નથી મળી રહ્યું. જગતનો તાત તેનો મહામૂલ્ય પાક બચાવવા પાણી માટે વલખા મારી રહ્યો છે. ત્યાં તંત્રની બેદરકારીના કારણે હજારો લીટર નર્મદાનું પાણી કોતરોમાં વહી ગયું. ઉનાળામાં ઉઠતા પાણીના પોકાર આ વર્ષે શિયાળાના પૂર્વાર્ધમાં જ શરૂ થઈ ગયા છે. બોટાદના જિલ્લાના રાણપુરમાં દર 10-12 દિવસે પાણી આપવામાં આવે છે, જેને લીધે ગામ લોકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગામ લોકો વેચાતું પાણી ખરીદવા માટે મજબૂર બન્યા છે અને પાણીના મુદ્દે વહીવટી તંત્રને અનેક રજૂઆતો પણ કરાઈ છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ જ ઉકેલ નથી આવ્યો. 10-12 દિવસે પાણી આવે છે અને પાણી ભરવાનું સાધન હોય નહીં, કાઠી પાણી પૂરું થાય.
પાણી, પીવાનું પાણી બહાર થી લાવે ન હોય તો ઘરમાં એટલું પાણી ન, બોર નું પાણી પીએ છીએ. તો રાણપુર ગામમાં ગ્રામ પંચાયતના 5 કુવા છે, જેમાંથી 3 કુવામાં બહુ ઓછું જ પાણી છે. તો ચાલુ વર્ષે ઓછા વરસાદને લીધે ગામ આસપાસના ડેમ અને નદીઓ પણ ખાલી છે. ગામના સરપંચનું કહેવું છે કે પાણીની ખપત પૂરી કરવા માટે પહેલા કેનાલમાંથી પાણી લેતા હતા, જોકે ચાલુ વર્ષે વહીવટીતંત્રે આ મંજૂરી રદ કરી છે, જેને લીધે પાણીની સ્થિતિ વિકટ બની છે. જો સરકાર આ મુદ્દાનો ઉકેલ નહીં લાવે તો ગામ લોકોએ આત્મવિલોપન કરવું પડશે. ગામની વસ્તી 20,000 આસપાસની છે અને દરરોજ 10 લાખ લીટર પાણીની જરૂરિયાત રહે છે. તો ભૂતકાળમાં પાણીના મુદ્દે રાણપુરમાં આંદોલનો પણ થયા હતા અને ગ્રામ પંચાયત તથા તાલુકા પંચાયત પર લોકોએ હુમલો પણ કર્યો હતો. બહુ તકલીફ છે, 10-12 દિવસ આવે, 15 દિવસે આવે, કઈ એમ નક્કી જ નહીં પાણીનું. અમારે કઈ વ્યવસ્થા જ નથી પાણી ભરવાની, કેટલી કેવી વ્યવસ્થા રાખવાની હોય અમારે, એનું કઈ વ્યવસ્થા તો કરવી પડે ને પંચાયત ને. તે બીજું બોર નું પાણી વેચાતું લાવવાનું હોય, પાણી અમને આપો 4th-5th દિવસે વ્યવસ્થિત પાણી આપો એમ. 12 દિવસે આવે છે પાણી, વેચાતું લાવવું પડે, ભાગમાં ટાંકા લાવવા પડે મોટા ને મોટા. 12 દિવસે આવે ને, 5 દિવસે પાણી હાલે તો તરત જ પાણી મંગાવવું જ પડે, પૈસા હોય કે ના હોય એ તો કરવું જ પડે અમારે. તો પહેલા ઓછો વરસાદ અને હવે પાકમાં ફૂગ. હાલ ખેડૂતોની પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ના પાક વાવવા માટે પાણી છે, ના તો હવે ઉગેલા પાકને બચાવવા પાણી, જેના કારણે હવે ધીરે ધીરે ઉગેલો પાક પણ બળીને ખાક થઈ રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 2,28,000 હેક્ટર પાકોનું વાવેતર કરાયું હતું, જેમાંથી કપાસનું 76,662 હેક્ટરમાં અને મગફળીનું 43,304 હેક્ટરમાં વાવેતર કરાયું છે. તો લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોના પાકને પાણી તો મળી ગયું, પરંતુ કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકનો નાશ થઈ રહ્યો છે. તો ક્યાંક પાકમાં ફૂગ વળી ગઈ છે. હાલ ખેડૂતોની ચિંતા સતાવી રહી છે કે સમયસર પાણી નહીં ઓસરે તો પાકને મોટી સંખ્યામાં નુકસાન થઈ શકે છે. મફળી વાયા પાસે તો મારા મફળી સાપ દૂર ખાઈ ગયા, કશું પાક્યું જ નથી. તમે મારા ખેતરની હાલત તો જુઓ, મોઘા ભાવનું બિયારણ લાવ્યા હોય, મોઘા ભાવની દવાઓ છોટી, પણ એનું કોઈ નિયંત્રણ જ થતું નથી. પછી બજારમાં મફળી કાઢ્યા પછી બજારમાં લઈને જઈને ભાવ મળતો નથી. મગફળીનું ખેતરમાં વાવેતર કરી અમે ભાગ્યા રાખ્યા, આજે 1,00,000 રૂપિયા ભાગ્યાને પહેલા આપ્યા તો પછી અમારે ખેતરમાં મફળી તો સાફ થઈ ગઈ. તો સરકાર અમારી વાત સાંભળતી જ નથી, તો પછી સરકારને થોડો પણ ગોતો પાડવો પડે કે ખેડૂતો ઉપર. ખેડૂતોનું આંદોલન કરશે તો ખેડૂતોનું પોલીસ લાઠીચાર્જ કરશે, ખેડૂતોનું મારશે, તો પછી અમારે કઈ રીતના જીવવાનું. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે આ પહેલ જે છે તે શરૂ કરી છે. ધોરણ 9 થી 12ના ઓનલાઈન ક્લાસીસ શરૂ કરાયા છે. આ ઓનલાઈન ક્લાસીસ હાલ ડેટ દ્વારા સંચાલિત વંદે ગુજરાત ચેનલ પર આવે છે, પરંતુ હવે તેના માટે યુટ્યુબ ચેનલ પણ શરૂ કરી દેવાય છે. યુટ્યુબ ચેનલનો વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે તે માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે 9 લાખથી વધુ વિદ્યાર્થીઓને મેસેજ કર્યા છે. દૂર દરાજમાં રહેતા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ દૂરદર્શનની ચેનલ ઉપર પણ આ લેક્ચર્સ જોઈ શકે છે, અને સાથે સાથે જેની પાસે સ્માર્ટફોન છે એવા વિદ્યાર્થીઓ માટે આવતા વીકમાં ધોરણ 9ના લેક્ચર્સ યુટ્યુબ ઉપર પણ મૂકવામાં આવશે, જેથી જે જગ્યાએ ક્યાંક શિક્ષક ના મળતા હોય, ક્યાંક એક્સપર્ટ ના મળતા હોય, ક્યાંક જવાવાળી તકલીફો હોય અથવા તો ક્યાંક નાણાકીય મુશ્કેલી હોય, તો એવા તમામ વિદ્યાર્થીઓને આ લેક્ચર્સનો લાભ લઈ શકે છે.